લોકડાઉન ને કારણે સ્વાભાવિક છે કે ગરીબ મધ્યમ વર્ગના લોકોને પૂરતું અનાજ મળી રહે, કોઈ માણસ ભૂખો ન રહે એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એપ્રિલ મહિનામાં એક વખત એપીએલને લગભગ 61 લાખ કુટુંબો અને બે વખત જે કાયમ રેશનિંગની દુકાનેથી બીપીએલ અને એનએફએસએમાં જે ખરીદી કરનારા લોકો છે, જેને દર વર્ષોથી રેશનિંગની દુકાન ઉપરથી રેશન લે છે, એવા 67 લાખ પરિવારોને આપણે એપ્રિલ મહિનામાં 3 વખત એમને ફ્રી અનાજ આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 2,85,000 મેટ્રિક ટન ઘઉં આપ્યા, ચોખા 1,15,000 મેટ્રિક ટન આપણે આપ્યા, ખાંડ લગભગ 15,500 મેટ્રિક ટન આપી, ચણાની દાળ 13,000 મેટ્રિક ટન આપણે આપી અને લગભગ 8,000 મેટ્રિક ટન મીઠું આપણે આપ્યું. આજે અમે લોકોએ નિર્ણય કર્યો છે કે એપીએલ જે 61 લાખ પરિવારો એમને 7 તારીખથી અનાજ મળવાનું છે અને એપ્રિલની આખરમાં જે એનએફએસએ એમના જે કાર્ડ એટલે કે બીપીએલ મોટાભાગે એ લોકોને આપણે જે અનાજ એપ્રિલના અંતમાં આપ્યું એમને બીજી વખત 17 મે તારીખે મફત અનાજ આપવામાં આવશે. 2 રૂપિયા કિલો ખાંડ, 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા, એક પણ પૈસા લેવામાં નહીં આવે અને મફત અનાજ બધાને આપવામાં આવશે. એટલે કે લગભગ 67 લાખ પરિવારોને ઘઉં, ચોખા, ચણા, મીઠું અને ખાંડ બધાને ફ્રી ઓફ પાછું વિતરણ કરવામાં આવશે.